नमस्कार मित्रों, हूँ बगड़ा दिनेश भाई, श्री गोपालनंद जी विद्या मंदिर अतुल स्कूल में आपनु हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण 9 में विषय गणित चैप्टर नंबर 2 भाग 5 आज आप अगत्यना नित्य समूह एटले के अगत्यना सूत्रों पर आप विस्तरण मेळवो एना विषे शीखीशुं। तो पहला अगत्यना नित्य समूह एटले के सूत्रों अगत्यना, तो ए प्लस बी आखा कौंस में एनो वर्ग, तो एनो वर्ग प्लस 2ab प्लस बी नो वर्ग, बीजू ए माइनस बी नो वर्ग, तो एनो वर्ग माइनस 2ab ने बी नो वर्ग, एनो वर्ग माइनस बी नो वर्ग, तो ए माइनस बी और ए प्लस बी। तो आप अत्यारे हाल आना विषे शीखीशू, तो कि विस्तरण मेळवो, विस्तरण मेळवो हूँ यहाँ उदाहरण एक, तो के 2x प्लस 3y एनो वर्ग, तो आना प्रमाण a प्लस बी, तो के a प्लस बी एनो वर्ग, हवे आ रकम a हशे अने आ रकम b, तो एमां पहेला शुं कर्युं, तो a नो वर्ग બરાબરની નિશાની એ નો વર્ગ, તો કે 2x નો વર્ગ પ્લસની નિશાની કેટલા છે બાજુમાં, તો કે અહીંયા 2 એ એની કિંમત આપણે શું ધારીએ, તો કે 2x એની બાજુમાં બી એની કિંમત, તો કે 3y લખી દીધા પ્લસની નિશાની, બી નો વર્ગ બીની કિંમત 3y નો વર્ગ बराबर ने निशान, तो 2x નું વર્ગ, તો 2x નું વર્ગ કરો 2 નું વર્ગ કેટલો થાય, તો કે 4 x એનો વર્ગ પ્લસ ની નિશાન 2 2 4 4 તેરી 12 12 x y કીધી દા પ્લસ ની નિશાન 3y નું વર્ગ, તો 3 નું વર્ગ, તો કે 9y નો વર્ગ થઈ ગયું વિસ્તરણ। આ રીતે વિસ્તરણ કરવાનું હોય તો 2x પ્લસ 3y પહેલાંનો આપણે વર્ગ, તો કે 2 નું વર્ગ કરો એટલે કેટલા થાય 4, અહીંયા 2 મૂકી દીધા a એની કિંમત આપણે 2x, તો 2x મૂકી દીધા એની બાજુમાં b એની કિંમત 3y પ્લસની નિશાની અને b નું વર્ગ, તો કે 3y નો વર્ગ, 2 નું વર્ગ કરો કેટલા થાય 4 પ્લસ ના પ્લસ 2 નું 4 4 તેરી 12 xy પ્લસ ની નિશાની 3 નું વર્ગ 9 9y નું વર્ગ। ઉદાહરણ આપણે બીજું જોઈએ, ચાર એક્સ પ્લસ 6y નું વર્ગ, તો પહેલી રકમ આ a અને આ બી, એમાં સૌ પ્રથમ શું કર્યું, તો કે એ નો વર્ગ આપણે અહીંયા 4x નો વર્ગ પ્લસની નિશાની કેટલા છે આગળ, તો કે 2 એની આગળ a એની કિંમત 4x એની કિંમત 6y પ્લસની નિશાની અને b નો વર્ગ, b નો વર્ગ એટલે કે 6y નો વર્ગ બરાબરની નિશાન, 4 નું વર્ગ કરો એટલે થાય, તો કે 16 x નું વર્ગ પ્લસની નિશાન 2 ચોક 8 8 છક 48 48 x y પ્લસની નિશાન 6y નું વર્ગ, 6 નું વર્ગ 36 y નું વર્ગ, પહેલાં a નું વર્ગ કર્યો પ્લસની નિશાની, એ બાજુમાં b છે એટલે b એની કિંમત, બીની કિંમત અને બીનો વર્ગ, 4 નું વર્ગ કરો એટલે કેટલા થયા 16 પ્લસની નિશાન 2 ચોક 8 આ કૌંસની અંદર હતા 3 એટલે એનું શું થઈ ગયું ગુણાકાર, તો કે 2 ચોક 8 8 છક 48 પ્લસની નિશાની અને 6 નું વર્ગ 36 થઈ ગયું। ત્રીજું ઉદાહરણ આપણે આના બે ઉદાહરણ શીખ્યા, હવે આના બે ઉદાહરણ જોઈએ આપણે। તો કે 2x માઇનસ
वाई नो वर्ग, टू एक्स माइनस खाली वाई नो वर्ग। तो पहला अहियाँ तमारे अहीं लखी नाखवानुं ए अने अहीं बी, पहला नो वर्ग करी नाखवानुं, टू एक्स नो वर्ग माइनस नी निशानी बे ना बे, आगळ शुं वापरे छे ए, ए नी किंमत तमे शुं लीधी, तो के टू एक्स, बी बी नी किंमत खाली टू वाय प्लस नी निशानी अने बी नो वर्ग, तो के वाय नो वर्ग बराबर नी निशानी टू एक्स नो वर्ग, तो के बे नो वर्ग करो केटला थाय, तो के चार एक्स नो वर्ग माइनस ना माइनस बे दू चार, अहीं हूँ आप खाली एक्स वाय वाय नो वर्ग, फरीथी आ ए नी किंमत अने आ बी नी किंमत, तो बे नो वर्ग तो के चार माइनस ना माइनस बे दू चार, एक्स अने वाय प्लस नी निशानी अने वाय नो वर्ग थई गयो। હવે આજે એક આપણું ઉદાહરણ જોઈ લઈએ, પહેલા આ એ અને આ બી સૂત્ર પ્રમાણે પહેલાનો વર્ગ તો કે છ એક્સ નો વર્ગ માઇનસ ની નિશાની બે ના બે, એની કિંમત તો કે છ એક્સ, બીની કિંમત પાંચ વાય અને દસની નિશાની પાંચ વાયનો વર્ગ, ચલો છ નો વર્ગ કેટલો થાય, છ નો વર્ગ છાએ છાએ છત્રીસ, એક્સ નો વર્ગ માઇનસની નિશાની બે છ, બે છ બાર, બાર પચાસ સાઠ, સાઠ એક્સ વાય પ્લસ ની નિશાની પાંચ વાય નો વર્ગ, પાંચ નો વર્ગ પચીસ અને વાય નો વર્ગ થઈ ગયા। આપણે આના બે ઉદાહરણ શીખ્યા, આપણે હવે આના બે ઉદાહરણ આપણે જોઈએ। તો ઉદાહરણ ચાર એક્સ નો વર્ગ માઇનસ નવ વાય નો વર્ગ, તો સૌ પ્રથમ તમારે જોવાનું કે ચાર કોનું વર્ગ મળે, તો ચાર બે નું, તો કે ટુ એક્સ નો વર્ગ માઇનસ ની નિશાની, નવ કેનું વર્ગ મળે તો કે ત્રણ નું, તો કે થ્રી વાય નો વર્ગ, એ નું વર્ગ અને બી નું વર્ગ, તો કે આ એ નું વર્ગ અને આ બી નું વર્ગ, એમાં શું કહેવાય એ માઇનસ બી અને એ પ્લસ બી, અને શું કરવાનું જોડે લઈ લેવાનું, તો કે ટુ એક્સ માઇનસ થ્રી વાય અને બીજું ટુ એક્સ પ્લસ થ્રી વાય, એક વખત માઇનસ ને એક વખત પ્લસ, ફરીથી આપણે જોઈએ તો ચાર એક્સનું વર્ગ માઇનસ નવ વાયનો વર્ગ, તો કે ચાર કોનું વર્ગ મૂકશે, તો ચાર બે માઇનસના માઇનસ નવ ત્રણ, હવે એને છોડી લેવાનું ટુ એક્સ માઇનસની નિશાની અને થ્રી વાય, બીજું ટુ એક્સ પ્લસ થ્રી વાય થઈ ગયું। ચોથું આપણું ઉદાહરણ જોઈએ, હવે એક્યાસી એક્સ નું વર્ગ અને એકસો એકવીસ વાય નું વર્ગ, એક્યાસી અને એકસો એકવીસ, તો પહેલા જોઈ લો કે એક્યાસી કેનું વર્ગ મૂળ છે, તો કે નવ નું, કેનું છે તો કે નવ એક્સ નો વર્ગ માઇનસ ની નિશાની એકસો ને એકવીસ, એકસો એકવીસ કેનું વર્ગ મૂળ થાય તો કે અગિયાર નું, મૂકી દીધા હવે એક વખત માઇનસ ને એક વખત પ્લસ, નવ એક્સ ના નવ એક્સ માઇનસ ના માઇનસ અગિયાર વાય ના અગિયાર વાય, બીજું નવ એક્સ પ્લસ અગિયાર વાય થઈ ગયા। તો મિત્રો આજે આપણે અગત્યના નિર્દેશન એના સૂત્ર એ પ્લસ બી એનું વર્ગ, એનું વર્ગ વત્તા ટુ એ બી વત્તા બીનું વર્ગ, બીજું એ માઇનસ બી તો કે એનું વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બીનું વર્ગ,
અને ત્રીજું આપણે અહીંયા જોઈએ તો a નું વર્ગ માઈનસ b નું વર્ગ તો કે a માઈનસ b અને a પ્લસ b આજે આપણે આ વિસ્તરણ વિશે શીખીએ હવે તમારા ઘરે ઘરે તમારે દાખલા લખવાના છે તો પેલું 3x વત્તા 9y નું વર્ગ બીજું 5x ઓછા 8y નું વર્ગ ત્રીજું 36x નો વર્ગ અને 49y નો વર્ગ આ તમારી ઘરે બેઠા ત્રણ દાખલા ગણવાના છે નમસ્તે ગુડ બાય